નર્મદા જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા રોડ પર આડેધડ ઓવરલોડ રેતીઓ ભરી પૂર ઝડપે હંકારી જતી ટ્રકોને કબજે કરી કાર્યવાહી કરતા માથાભારે ટ્રાન્સપોર્ટરો અને ખનીજ માફિયાઓ દ્વારા આરટીઓના કર્મચારીઓને ધાકધમકી આપવાની ફરિયાદો ઉઠવા પામી છે. નર્મદા જિલ્લા આરટીઓ વિભાગ છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાંથી રેતીઓ હાઇવા ટ્રકોમાં ઓવરલોડ ભરીને સુરત અને વલસાડ તરફ જતી વખતે ટ્રકોને કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે આરટીઓ વિભાગની કામગીરીને પગલે માથાભારે ટ્રાન્સપોર્ટરો દ્વારા કર્મચારીઓને ધાકધમકી અપાતી હોવાનો એકરાર પ્રોબેશનલ આરટીઓ આર એમ ગજ્જરે કર્યો હતો. કાલ રાત્રે એઆરટીઓ કચેરી નર્મદા ખાતે દ્વારા સઘન રોડ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જે રેતીના ઓવરલોડ ટ્રકો ચાલે છે તેના સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ભાગ સ્વરૂપે 8 ટ્રક ઓવરલોડ ડિટેન કરવામાં આવેલા છે અને તેની દંડની રકમ જે તે કાયદાની રૂએ વસૂલવામાં આવશે. એટલે એમની પેટ્રોલિંગ થતું હોય છે કે કોઈ પણ અધિકારી જ્યારે ચેકિંગમાં નીકળે છે તો તેમના દ્વારા પોતે જે તે સ્થળે ટ્રક સ્થગિત કરી દેવામાં આવે છે. તો પૂરતા સ્ટાફના અભાવે અમે એ વસ્તુ ના કરી, પણ 8 ટ્રકોને અમે ડિટેન કરી શક્યા છીએ બરાબર. અને આઈ થિંક બીજી ટ્રકો જે રોડ ઉપર ઊભી થઈને તેમના ડ્રાઈવરો નાસી છૂટ્યા હતા. લોકલ જે ટ્રાન્સપોર્ટર હોય કે બીજા જે જિલ્લાના હોય એમના તરફથી કંઈક ધાકધમકી કે બોલવામાં આવે છે, પરંતુ તે તરફ અમારું ધ્યાન હોતું અને કાયદાની રૂએ અમે અમારી કામગીરી કરીએ છીએ. એ વિષય ખાણ ખનીજ વિભાગનો છે, એમના દ્વારા પણ ભવિષ્યમાં રોડ ચેકિંગ કરવામાં આવશે.